હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વિડીયો ફવર ચેનલ સો આજના લેક્ચરમાં આપણે ધોરણ દસ ગણિત પ્રકાર નંબર આઠ ત્રિકોણમિત પરિચય એની અંદર ચારના આગળના દાખલા જોઈશું આના પહેલાના લેક્ચરમાં આપણે દાખલા નંબર ચારના એકથી ચાર દાખલા કમ્પલીટ કર્યા હતા આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર પાંચ છ અને સાત આ ત્રણ દાખલા જોઈશું ત્રણે ત્રણ દાખલા એકદમ સિમ્પલ છે જો તમને સૂત્રો આવડતા હશે તો હું તમને ગેરંટીથી કહું છું કે બધા દાખલા તમને સરળતાથી આવડી જશે જો સૂત્રો ન આવડતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં સૂત્રોના વિડીયોની લિંક મળી જશે તમે બધા જ સૂત્રો કમ્પ્યુટર તૈયાર કરી દેજો કે જેથી તમને બધા દાખલા સરળતાથી આવડી જાય આપણો વિડીયો જોયા પછી તમને બધા જ સૂત્રો આવડી જશે એ પણ મારી ગેરંટી છે તો જો તમને સૂત્રો ન આવડતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે આપણે ચેપ્ટર નંબર આઠ ઇકોનમીનો પરિચય એની અંદર પહેલું જ લેક્ચર બનાવેલું છે બધા સૂત્રોનું તો એ વિડીયો તમે જોઈ લેજો કે જેથી તમને બધા સૂત્રો આવડી જાય અને દાખલાની અંદર પણ તકલીફ ના પડે આપણે સાતમો દાખલો જોઈશું વિડીયોના અંત સુધી જોયા પછી તમને દાખલા કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે સો વિડીયોના અંત સુધી જોજો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો સો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે સૌ પ્રથમ પાંચમો દાખલો જોઈએ કે તેની અંદર આપણે નિત્ય સમસર એ બરાબર વન પ્લસ કોસ્ટર એનો ઉપયોગ કરીને સાબિત કરો કે શું સાબિત કરવાનું છે કોસ્ટ કોસે માઇનસ સાઇન પ્લસ વન ભાગ્યા કોસે પ્લસ સાઈન માઇનસ વન બરાબર આ સાબિત કરવાનું છે કોસે પ્લસ કોટ એ બરાબર તો સૌ આપણે શું લઈશું ડાબી બાદ લઈશું અને એના પર આપણે જમણી બાજુ સાબિત કરીશું તો સૌ પ્રથમ આપણે આન્સર સ્ટાર્ટ કરીએ તો લખીશું ડાબા એટલે ડાબી બાદ લઈશું જે આપણને શું આપ્યું છે કોસ એ માઇનસ સાઈન એ પ્લસ વન અને ભાગ્યા નીચે આપણે શું આપ્યું છે કોસ એ પ્લસ સાઈન એ માઇનસ વન બરાબર આ ઓલરેડી આપણે એક દાખલો જોઈ રહ્યો છે કે જેની અંદર શું આવે કોસ સાઇન ટેન કોટ એવું કોઈ બી આવે તો પછી પ્લસ વન માઇનસ વન એવું આવે તો આપણે શું કરવું પડશે કોટે આપેલો છે તો કોટને લાવવા માટે આપણે શું કરવું પડશે કોસ ભાગ્યા સાઈન તો આપણે કોસ આપેલું છે આપણે શું કરીશું બધા પદને સાઈન વડે ભાગી દઈશું એટલે આપણે શું મળી જશે કોટ મળી જશે કમ્પ્લીટ શું કીધું આપણે બધા જ પદના સાઇન થીટા વડે ભાગી દઈએ તો બરાબર આ કોસ એ રહ્યો તો કોસ એ એમના એમ એના આપણે કોના વડે ભાગીશું શું સાઈન એ વડે તો ભાગ્યા સાઈન એ માઇનસ એમના એમ આ સાઇન એ સાઇન એના પણ આપણે કોના વડે ભાગીશું સાઇન એ વડે તો ભાગ્યા સાઈન એ અને આ છ પદ છ એક બે ત્રણ ચાર પાંચ અને છ એ છ પદના આપણે સાઈન એ વડે ભાગી દઈશું પછી આ પ્લસ વન એના પણ આપણે ભાગી દઈશું ભાગ્યા સાઈન એ હવે આ નીચેનું ભાગ્યા એમના એમ અને શું કરીશું કોસ એ કોસ એ એને પણ આપણે સાઈન એ વડે ભાગી દઈશું તો ભાગ્યા સાઈન એ પ્લસ સાઈને ભાગ્યા સાઈન એ સાઈન એ એના પણ સાઇન એ વડે ભાગીશું પછી માઇનસ વન એના પણ ભાગ્યા શું આવશે સાઈન

તો શું થશે પ્લસ વન પછી માઇનસ વન બાય સાઈન એટલે શું થશે કોસેક એ તો આપણે લખીશું કોસેક એ બરાબર આટલા સુધી કમ્પેટ શું કર્યું આપણને જે ડાબી બાજુ આપી હતી ભાગી દીધા છ પદના સાઇનને વડે ભાગી દીધા તો આપણને આટલું પદ મળ્યું આપણે શું કરીએ આજે કોસેક એ જે રહ્યો એને આપણે આગળ લખીએ તો બરાબર પહેલાં તો આપણે કોસેક એ કોસેક એ પછી આ પ્લસ કોટ એ એમના એમ પછી આ માઇનસ વન અને નીચેના પદના આપણે છેક સુધી એમના એમ રાખીશું તો નીચેનું પદ આવશે કોટ એ પ્લસ વન માઇનસ કોશેક એ બરાબર આપણી પાસે કોશેક અને કોટ છે તો આપણે જે મેન ત્રણ સૂત્રો ભણ્યા હતા એની અંદર આપણી પાસે કોશેક અને કોટનું સૂત્ર શું હતું તો કે કોશેક સ્કવેર એ કોશેક સ્કવેર એ માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર વન અહીંયા કોસેક સ્ક્વેર થીટા કેટલો આપેલું છે તો આ વનની જગ્યાએ આપણે આપણે શું શું લખી લખી શકાય શકાય આ બરાબર સ્ક્વેર એ કો માઇનસ કોટ a તો બરાબર આપણે લખીએ તો સૌપ્રથમ આ કોસેક એ પ્લસ આ કોર્ટ એમના એમ રહેશે બરાબર આટલા સુધી પછી આ માઇનસ પણ એમના એમ અને 1 ની જગ્યાએ આપણે શું લખીશું કોશેક સ્કવેર એ માઇનસ કોટ સ્ક્વેર એ તો કોશમાં શું આવશે કોસેક સ્કવેર એ માઇનસ કોટ સ્ક્વેર એ કમ્પ્લીટ આટલા સુધી કમ્પ્લીટ શું કર્યું આપણે વનની જગ્યાએ લખ્યું કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ અને નીચેના પદના આપણે છેક સુધી એમના એમ રાખીશું તો નીચેનું પદ રહેશે એમનું એમ કોટ એ પ્લસ વન માઇનસ કોશેક એ કમ્પ્લીટ તો આપણે શું કરીએ જે આ પદ રહ્યું કોસેક્સ સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ જેને આપણે શું લખી શકાય એ સ્ક્વેર માઇનસ લખી શકાય અને એ સ્કવેર માઇનસ બી આપણે સાદું રૂપ આપીએ તો શું થાય એ પ્લસ બી અને ગુણાકારમાં શું આવે એ માઇનસ બી તો એના બરાબર આપણે શું લખી શકાય સ્કવેર આ સૂત્ર બધા જ દાખલા અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પ્લસ બી એ માઇનસ બી બરાબર શું થાય એ સ્ક્વેર માઇનસ બી જે આપણને એ શું આપેલ છે કોસેક્સ એ અને બી આપેલ છે કોટ સ્ક્વેર એ શું લખી શકાય એ સ્કવેર માઇનસ બી લખી શકાય કે જેનું સાદું રૂપ શું થાય એ પ્લસ બી એ એટલે કોસેક્સ કોશેક એ પ્લસ a અને કોશેક એ માઇનસ a બરાબર શું કીધું આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જે આપણને પદ આપેલું છે તેનું વિસ્તરણ શું થશે એ પ્લસ બી એ માઇનસ બી તો શું થશે અહીંયા કોશેક એ કોટ કોટે કોશેક એ માઇનસ a તો આપણે શું લખીશું બરાબર આ પદ આપણે એમના એમ રાખીશું તો જેમ કે કોશેક એ પછી પ્લસ કોટ એ એમના એમ આપણે કૌંસ કરી દઈએ પછી આ માઇનસ પણ એમનું એમ રહેશે અને કૌંસમાં આપણે શું લખીશું આની જગ્યાએ કોશેક એ પ્લસ a અને કોશેક એ માઇનસ કોટે એટલે એ પ્લસ બી એ માઇનસ બી તો થશે કોશેક એ પ્લસ કોટ એ અને એના ગુણાકારમાં શું હશે આ બંને ગુણાકારમાં છે તો ગુણાકારમાં શું થશે કોસેક એ માઇનસ કોટ એ કમ્પ્લીટ આ ઉપરના પદના આપણે અલગ કર્યું અને નીચે આપણે શું કરીશું નીચેના પદના છેક સુધી એમ એમ તો કોટ એ પ્લસ વન માઇનસ શું થશે કોશેક એ કમ્પ્લીટ હવે આપણે શું કરી શકીએ આ જે બે પદ ગુણાકારમાં છે ગુણાકારમાં છે બાદ બાકીનું ચિહ્ન સર એ જમણી બાજુ પણ એ પ્લસ કોટ એ તો આપણે શું કરીએ કોમન કાઢીએ તો બરાબર શું કોમન નીકળશે કોસેક એ પ્લસ કોટ એ આની નીકળશે આપણે કોમન કમ્પ્લીટ અહીંયાથી કોમન નીકળી ગયું તો અહીંયા શું વધશે વધશે તો વન એમના એમ પછી માઇનસ માઇનસ અહીંયા શું વધશે આ પદ વધશે કોસેક એ માઇનસ કોટ એ તો આપણે એના કોશમાં લખીશું કોસેક એ માઇનસ કોટ એ આર્યું આટલું આપણી પાસે વધ્યું અને આટલું શું કરીશું કંસ પૂરું કરી દઈશું અને નીચેનું જે પધર્યું એને આપણે એમના એમ લખીએ તો કોટ એ પ્લસ વન માઇનસ કોશેક એ તો સૌથી આપણે શું કર્યું આપણે આ જે પદ મળ્યું એની અંદર શું કર્યું આ જે વન હતો એની જગ્યાએ આપણે આ સૂત્ર લખ્યું આપણી પાસે કોસેકાના કોટ હતું તો આપણે કોસેકાના કોટનું સૂત્ર મૂક્યું કોશે સ્કવેરે માઇનસ કોટ સ્કવેર ઇક્વસ ટુ વન તો આપણે વનની જગ્યાએ સૂત્ર મૂક્યું પછી આ સૂત્ર શું કહેવાય એ સ્કવેર બી સ્ક્વેર કહેવાય બરાબર કે જેને આપણે શું લખી શકાય એ પ્લસ બી એ માઇનસ બી તો આશા કોસે સ્ક્વે માઇનસ કોટ સ્કવેર કે જે આપણે શું લખ્યું કોસે કઈ પ્લસ કોટે કોસે કે માઇનસ કોટે બરાબર પછી આપણે જે આ બે પદ રહે વચ્ચે શું હતી બાદ બાકી હતી તો આપણે આમાંથી કોશે કઈ પ્લસ કોટે કોસે પ્લસ કોટે બંનેમાં કોમન હતું એટલે સામાન હતું જેને આપણે કોમન કાઢી દીધું તો અહીંયા શું બધે આ અહીંયાથી કોમન નીકળી

કોસેક એ કમ્પ્લીટ અને માઇનસ માઇનસ શું થશે પ્લસથી થશે માઇનસ માઇનસ થશે પ્લસ અને કોટ એ એમના એમ તો કોટ એ અને આપણે કરી દઈએ કૌશ અને આપણે કૌશ કરીએ કારણ કે બંને બંને જે શું છે ગુણાકારમાં છે અને નીચેનું પદ શું રાખીએ આપણે એમના એમ રાખીએ તો શું થશે કોટ એ પ્લસ વન અને માઇનસ કોશેક એ કમ્પ્લીટ આ તો નીચે જે પદ રહ્યું એ અને આ જે કૌશ રહ્યું બંને સમાન લાગે છે કોટ એ તો એ પ્લસ કોટ એ પછી પ્લસ વન તો પ્લસ વન અને માઇનસ કોસેક એ તો માઇનસ કોશેક એ બરાબર જો આપણે આના કોટેને આગળ લખી દઈએ તો આ શું થશે કોટે આગળ અને વન માઇનસ કોશેક એ કોટે અને પ્લસ વન માઇનસ કોશેક એ બરાબર બંને પદ કેવા લાગે છે સમાન લાગે છે તો બંને પદ શું થઈ કેન્સલ થઈ જશે તો બરાબર આપણને શું મળશે અહીંયા કોશેક એ પ્લસ કોટ એ કમ્પ્લીટ શું કર્યું વન આપણા અંદર ગુણ લીધા જેથી આપણને આ પદ મળ્યું હવે આ પદ અને નીચે જે આપણો છેદ હતો બને કેવા આપણને સમાન લાગ્યા તો છે કેન્સર થઈ જશે તો આપણી પાસે શું પડશે કોસે કે પ્લસ કોટ એ કમ્પ્લીટ અને આપણે જમણી બાજુમાં સાબિત શું કર્યું હતું કોસેકે પ્લસ કોટે જે આપણને મળી ગયું કોસેકે પ્લસ કોટે તો બરાબર આપણે શું લખી દઈશું બરાબર છ બા એટલે કે આપણે જમણી બાજુ મળી ગઈ તો આપણો શું આવી ગયો આન્સર તેને આપણે બ્લોક કરી દઈશું તો આપણને શું મળ્યું જવાબ પ્લસ કોટ જમણી બાજુમાં સાબિત કરવાનું હતું જે આપણને મળી ગયું તો આપણે શું લખ્યું છે ડાબી બાજુ લીધી પછી આપણે શું લાગ્યું હતું કોટલાનું હતું તો કોટલા માટે શું થયું કોસ ભાગ્યા સાઇન તો આપણે કોસ આપેલું હતું તો આપણે શું કર્યું એના પદના સાઇન વડે ભાગી દીધો તો આપણે શું કર્યું બધા જ પદના સાઇન વડે ભાગી દીધા કે જેથી આપણને કોસ ભાગ્યા સાઈન મળશે કોટ સાઈન સાઈન કેન્સલ છે તો આપણને મળશે વન અને વન બાય સાઇન શું છે કોસેક જેનો છે પછી આપણે શું કર્યું આ કોશેક હતો એને આપણે આગળ લખ્યો તો આપણે એ કર્યું પછી નીચેના એમ ના એમ રાખ્યું પછી વન જે હતો અહીંયા આપણી પાસે કોશેક અને કોટ હતા તો આપણે વનનું સૂત્ર કયું લખી શકાય કોશેક સ્વેર એ માઇનસ કોટ સ્ક્વેર ટુ વન લખી શકાય તો આપણે એ લખ્યું પછી આ સૂત્ર કોના બરાબર થશે એ સ્ક્વેરસન બી સ્ક્ર બરાબર કે જેને આપણે શું લખી શકાય એ પ્લસ બી એ માઇનસ બી તો અહીંયા આપણી પાસે એ શું હતું કોશેક એ અને બી હતો કોટ એ જેનો સ્ક્વેર કરીશું તો શું થશે એ સ્કવેર એટલે કોશેક સ્કવેર એ અને બી સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર એ જેને લખાયશું એ પ્લસ બી એ માઇનસ બી તો કોશેક એ પ્લસ કોટ એ કોશેક એ માઇનસ કો એ આપણે અહીંયા લખ્યું પછી બંને જે પદ હતા એની અંદર આ કોમન હતું તો આપણે કોમન લઈ લીધું એના પછી અહીંયા શું વધશે વન વધશે કારણ કે આ પદ કોમન નીકળી ગયું કારણ કે માઈનસ ની આગળ તો તો આપણે વન લખવો પડે કારણ કે પ્લસ માં હોય તો 1 ની જરૂરિયાત પડે અને જો ગુણાકારમાં હોય તો વન લખીએ તો વન ના લખીએ તો ચાલે આપણે વન લખી દીધો અને જગ્યાએ તો વન અને માઇનસ આપણી પાસે આ પદ જે આપણે એમના એમ રાખ્યું અને નીચેના પદના એમ રાખ્યું એના પછી આપણે શું કર્યું આજે માઈનસ હતો એને આપણે અંદર કૌશમાં ગુની તો આપણને આટલું પદ મળ્યું અને જે બે પદને પદ થાય ક્યાં હતા સમાન હતા તો આપણે શું કરી દીધું કેન્સલ કરી દીધું જેથી આપણે જવાબ શું મળ્યો કોલસ કોટ એ જે આપણે સાબિત કરવાનું બરાબર જમણી બાજુ આપણે બરાબર કરીને લખી દીધું જબા એટલે કે જમણી બાજુ તો આપણો પાંચમો દાખલો કમ્પ્લીટ થઈ ગયો તો આપણે છઠ્ઠો દાખલો જોઈએ સિમ્પલ જ છે તો આપણે શું આપ્યું છે તો વર્ગમૂળમાં વન પ્લસ સાઈન માઇન બરાબર આપણે શું સાબિત કરવાનું છે તો આપણે શું લઈશું ડાબી બાજુ લઈશું તો આન્સરમાં આપણે લખીશું કે સૌ પ્રથમ ડા બા ડાબી બાજુ જે આપણને શું આપેલું છે વર્ગમૂળમાં વન પ્લસ સાઈન એ અને નીચે ભાગ્યામાં શું આપેલું છે આપણને વન માઇનસ સાઈન એ બરાબર જો આપણે વર્ગમૂળનો અલગ કરીએ તો શું થાય ઉપર વર્ગનું થાય નીચે વર્ગનું થાય અને નીચે વર્ગમું ચાલે નહીં આપણે આગળના દાખલામાં કીધેલું કે કોઈ બી દાખલો હોય એની અંદર નીચે વર્ગમું ચાલે નહીં અને જો વર્ગમૂળ આવે તો આપણે શું કરી દેવાનું નીચે જે પદ હોય એના વડે ગુણવાનું અને ભાગવાનું અને વચ્ચેનું ચિહ્ન ચેન્જ કરી દેવાનું કે એને શું કહેવાય કરણી લીધી કહેવાય બરાબર તો બરાબર આપણે શું કરીશું આપણે ફરીથી શીખવાડી દઈએ કરણી કેવી રીતના લેવાની તો વર્ગમૂળ આ પદ આપણું એમના એમ રહેશે વન પ્લસ સાઈન એ એમના એમ અને નીચે શું આપેલું છે વન માઇનસ સાઇન એ એ પણ એમના એમ હવે કરણી લેવામાં શું કરવાનું નીચે આપણને જે પદ આપેલું હોય એના વડે આપણે ગુણીશું એના જ વડે આપણે ભાગીશું તો ગુણ્યા શું કરીશું આપણે વન માઇનસ સાઈન એટલે વન માઇનસ સાઇન એ એમના એમ અને કરણીમાં શું કરવાનું જે ચિહ્ન હોય એ વચ્ચેનું ચિહ્ન ચેન્જ કરવાનું એટલે અહીંયા માઈનસ છે તો આપણે શું કરીશું પ્લસ જો અહીંયા પ્લસ હોય તો અહીંયા આપણે માઇનસ કરત બરાબર અને ભાગ્યા શું આવશે આપણે એ જ પદ વડે ગુણ્યું હવે એ જ પદ વડે આપણે ભાગીશું તો શું થશે વન પ્લસ એ કમ્પલીટ શું કર્યું આપણે કર્ણી લીધી તો તેની અંદર નીચે જે પદ હતું એના વડે ઘૂડ્યું એના વડે ભાગ્યું વચ્ચેનું ચિહ્ન ચેન્જ કરી દીધું શા માટે કર્ણી લીધી જે છેદ રહ્યો આ અંશ કહેવાય આ છેદ કહેવાય છેદની અંદર વર્ગમૂળ ચાલો નહીં એના માટે આપણે શું લીધી કર્ણી લીધી તો બરાબર હવે આપણે શું કરીએ ઉપરવાળાનો ગુણાકાર કરીએ નીચે વાળાનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળ એમના એમ રહેશે આપણે શું કરીએ વન પ્લસ સાઈન એ વન પ્લસ સાઈન એનો ગુણાકાર શું થાય વન પ્લસ સાઈન એનું સ્ક્વેર થાય તો આપણે લખીશું કે વન પ્લસ સાઈન એ એનું થશે સ્કવેર કમ્પ્લીટ શું કર્યું વન પ્લસ સાઇન એની એક ઘાત વન પ્લસ સાઇન એની એક ઘાત તો એક એકને આધાર સરખો તો ઘાતનો શું થાય સરવાળો થાય તો વન પ્લસ સાઈને ગુણે વન પ્લસ સાઈને જેને શું થશે વન પ્લસ સાઇન એનો સ્કવેર હવે નીચે શું કહેવાય વન માઇનસ સાઇન એ વન પ્લસ સાઈને જે શું થઈ ગયું એ પ્લસ બી એ માઇનસ બી કે જેના બરાબર જેનું સાદુરૂપ શું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એ કિલો છે વન જેનો સ્કવેર થશે વન અને માઇનસ સાઇન એનો સ્ક્વેર જે શું આપણી પાસે બી એટલે બી સ્ક્વેર તો શું થશે સાઇન એનો સ્કવેર એટલે સાઇન સ્ક્વેર એ કમ્પ્લીટ શું કર્યું એ પ્લસ બી એ માઇનસ બી એટલે એ સ્કવેર માઇન બી સ્ક્ર તો આપણે શું મળ્યું વન માઇનસ સાઇન સ્ક્વેર એ તો બરાબર આપણા વર્મૂળ એમને એમ રાખીએ વન પ્લસ સાઈન એ એનો સ્કવેર આપણે એમના એમ રાખીએ અને નીચે આપણને શું આપ્યું છે વન માઇનસવેર એ આપણી પાસે પહેલું સૂત્ર હતું કયું તો કે આ સાઇન સ્ક્વેર થી પ્લસ કો

શું થાય આપણને ખબર છે કારણ કે કોસ અને એકબીજાના વ્યસ્ત છે અને પ્લસ સાઈન ભાગે કોસ શું થશે ટેન તો ટેન એ બરાબર તો એ આપણે જમણી બાજુ કઈ આપેલી હતી સેક એ પ્લસ ટેન એ જે આપણને શું મળ્યું કે સેક એ પ્લસ ટેન એ તો બરાબર આપણે શું લખી દઈશું જ બા એટલે કે આપણી જમણી બાજુ તો આપણું શું આવી ગયું આન્સર તો અહીંયા આપણો છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થઈ ગયો ફરીથી આપણે રિવાઇસ કરી દઈએ સૌ પ્રથમ શું કર્યું આપણે જે ડાબી બાજુ આપેલી હતી એની અંદર વર્મૂળ આપેલું તો નીચે નીચે વર્ગમૂળ ના ચાલે ઉપર વર્ગમૂળ હોય તો ચાલો પણ નીચે વર્ગમૂળ ના ચાલે હવે નીચે વરમૂળ ના કાઢવું હોય તો આપણે શું કરી લેવાની કર્ણી લેવાની કર્ણણીમાં શું કરવાનું નીચે જે પદ હો એના વડે ગુણવાનું એના વડે ભાગવાનું ખાલી જે વચ્ચેનું ચિહ્ન હોય એને ચેન્જ કરી દેવાનું માઇનસનું પ્લસ કરી દીધું બરાબર જો એ ભૂલથી પ્લસ આવે તો આપણે શું કહેવાનું માનસન કરી દેવાનું બરાબર તો પ્લસ નું થાય માઇનસ અને માઇનસનું થાય પ્લસ એટલે વચ્ચેનું ચિન્હ ચેન્જ થઈ જાય પછી આપણે શું કર્યું પ્લસ સાઈને વન પ્લસ આને ગુણાકાર તો શું થઈ ગયું વન પ્લસ સાઈની સ્વેર પછી કહેવાય એ માઇનસ બી એ

તો આપણે શું મળ્યું વન પ્લસ સાયન ભાગ્યા કોસ એ બરાબર પછી આપણે શું કર્યું આ વન પ્લસ તો બનીને શું કર્યું અલગ અલગ કોઈ ભાગ્યું તો એકના કોસ સીટ ભાગ્યું પ્લસ સાઈન આપણે કોઈ ભાગ્યું આપણે શું થાય આપણે આવું પદ આપેલું હોય તો આપણે આના પછી શું કરીએ આપણા કોષ એના લસા લઈ લઈએ તો કોષ નીચે લસા આવે અને આપણે શું કર્યું ઉપરના પદનો સરવાળો વન પ્લસ સાઈને ભાગ્યા કો એ જ મળ્યું વન પ્લસ સાઈ ને ભાગ્યા કોસ આપણે એનું ઉલ્ટું કર્યું વન ના કોષ વળી અલગ ભાગ્યો અને સાઈન કોષે અલગ ભાગ્યો તો આપણે બંને અલગ ભાગ્યો પછી વન બાય કોસું થાય આપણને ખબર છે સેક અને સાઈન ભાગ્યા કોસું થશે સેક તો આપણે સેક એ 10 એ લા આપણે શું મળી ગયો જવાબ જે આપણી જમણી બાજુ આપીલી છે તો આપણે બરાબર કરીને લખી દીધું જવાબ તો બરાબર આપણને જમણી બાજુ મળી ગઈ તો તેથી આપણે અહીંયા છઠ્ઠો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો સો આપણો સાતમો દાખલો જોઈએ જેમાં આપણને આપેલું છે કે સાઈન થા 2 સાઈન ક્યુબ થીટા બાજુ માઇનસ કોસર શું સાબિત કરવાનું છે ટેન થીટા એકદમ નાનો દાખલો છે પણ ધ્યાન રાખવું પડશે બરાબર તો શબ્દ આપણે શું લઈશું ડાબી બાજુ લઈશું તો શબ્દ લઈશું ડાબા એટલે ડાબી બાજુ જે આપણને શું આપેલી છે સાઇન થીટા પછી આપણી છે માઇનસ ટુ સાઇન ઘન થીટા અને નીચે આપણને શું આપેલું છે ટુ કોસ ગન થીટા અને માઇનસ આપણને આપેલું છે કોસ થીટા તો બરાબર આની સાઇન કોસમાં કસામાં ફેરવાની જરૂર નથી તો આપણે જોઈશું કે ઉપર અહીંયા પણ સાઇનથી આપેલું છે અહીંયા પણ સાઇનથી આપેલું છે માઇનસની ડાબી અને જમણી બંને બાજુ સાઇનથી આપણે આપણે શું કરીએ સાઈન થિટાને કોમન લઈ લઈએ તો અહીંયા કરી સાઇન થીટા જે શું હશે આપણો કોમન હવે સાઇનથી અહીંયાથી કોમન નીકળી ગયું તો શું હશે વન અને માઇનસ ત્યાંથી ટુ એમના એમ રહેશે અને સાઇન ક્યુબ થીટા સાઇન ગન થીટા એમાંથી એક સાઇન થીટા કોમન નીકળી હોય ગયું તો કેટલા વચ્ચે બે સાઈન થિટા વધશે તો સાઇન સ્કવેર થીટા બરાબર બે સાઇન થીટા આર્યા નહીં આ બે એમ ના એમ રહેશે બે હતા એમના એમ અને સાઈન ઘન થિટા એમાંથી એક સાઈન નીકળ્યો સાઈન સ્કવેર બરાબર હવે નીચે શું થશે નીચે આપણને બંને બાજુ કોષ આપેલા છે તો આપણે કોસ થિટા લઈશું કોમન તો કોસ હવે થી ટુ અને કોસ ગન એમાંથી નીકળી ગયો તો શું કોસ સ્કવેર થી અને માઇનસ કોમન નીકળ્યું તો શું આપણી પાસે વન બરાબર હવે આપણે સાબિત શું કરવાનું છે ટેન હવે ટેનનું શું થાય શું છે સાઇન ભાગ્યા કોસ આપણે જો આ પદ આપણે નીકાળી દઈએ તો આપણને ડાયરેક્ટ સાઇન ભાગ્યા કોશ શું મળી જાય ટેન મળી જાય તો આપણે ગમે તેમ તમકીને આ જે પદ જોઈએ આપણે શું કરવું પડે કેન્સલ કરવું પડે તો આપણે આ બે પદ માટે હવે શરૂ કરીએ તો બરાબર આ સાઇન થિટા એમના એમ રહેશે સાઇન થીટા હવે ઉપર આપણે શું આપ્યું વન પછી માઇનસ ટુ એમને એમ રાખીએ આ પદના આપણે એમને ભૂલી જઈએ વન માઇનસ ટુ એટલે માઇનસ વન ના કરતા કારણ કે ટુ જી રહ્યા એ સાઇન્સ્ક્વેર સીટા જોડે ગુણાકારમાં છે બરાબર તો આપણે વનને એમને વન માઇનસ આપણે ટુના ઉપર બ્લોક કરી દઈએ આપણી પાસે શું વધ્યું છે સાઇન્સ સ્કવેર થિટા સાઇન્સ્કવેર છીટાનું શું થશે શું આપણી પાસે વન માઇસ કોસ્કવેર સીટ વન માઇનસ કો સ્સ્ક્વેર થી કારણ કે આપણી પાસે કયું શું થશે સાઇન્સ્ક કોીઠા ઇક્વ ટુ વન તો સાઇન્ક્ર થિટા ઇક્સ શું થાય વન માઇનસ કોસ્ક્વેર થી તો વન માઇનસ ટુ એમને સાઇન જોડે ગુણાકારમાં આવશે તો શું વધશે કોની જગ્યાએ લખ્યું આપણે સાઇન સ્કવેર થીટાની જગ્યાએ તો વન માઇનસ કો લખ્યું આપણે શું કરીએ નીચેના પદના એમના એમ રાખીએ તો નીચેનું પદ છે કોટા એના જગ્યાએ શું છે ગુણાકારમાં ટુ કો સ્કવેર થીટા માઇનસ વન બરાબર તો આપણે શું કરીએ બરાબર આ સાઇન થીટા એમના એમ આપણે શું કરીએ અહીંયા પણ વન માઇનસ ટુ એટલે માઇનસ વન નહીં થાય તો વન એમ ના એમ અને માઇનસ આજે ટુ રહ્યા આ કાઉસ જોડે ગુણાકારમાં છે ઉપરના કૌશ જોડે ટુ જે રહ્યા આ અંશ જોડે ગુણાકારમાં છે તો શું કરીએ ટુ નો અંદર ગુણ દઈએ તો ટુ ઇન્ટુ વન એટલે બે કા શું થશે બે એટલે માઇનસ બે પછી અહીંયા માઈનસ માઇનસ શું થશે માઇનસ માઇનસ થશે પ્લસ અને બે કોર થીટા થશે તો બે કોસ સ્ક્ર થીટા કમ્પ્લીટ અને નીચે શું વધ્યું છે આપણી પાસે આ કોસ સ્ક્વેર માઇનસ વન એમના એમ કમ્પ્લીટ તો બરાબર આપણે શું કરીએ આ સાઇન થીટા એમના એમ અહીંયા શું વધશે વન માઇનસ ટુ હવે કોઈ પણ પ્રકારનું કો ગુણાકારમાં નથી આ જે બે કોવેર થી ગુણાકારમાં તો આપણે આના લઈશું નહીં તો અહીંયા વન માઇનસ ટુ શું થશે માઇનસ વન તો આપણે લખીશું માઇનસ વન પ્લસ આ જે બે રહ્યા એના જોડે ગુણાકારમાં છે તો ટુ કોસ સ્ક્વેર થીટા આ ના એમ રાખીએ અને નીચેનું પદ આપણે એમને એમ રાખીશું તો કે કોસ થીટા અને શું થશે ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન આપણે શું કરીએ સાઇન થીટા એમને એમ રાખીએ બરાબર સાઇન થીટા આપણે શું કરીએ ટુ કો સ્ક્વેર થીટાને પહેલાં લખીએ તો ટુ કો સ્ક્વેર થી અને માઇનસ વનના પછી લખી લે -1 વન શું કર્યું આપણે અહીંયા કોઈ જ ફેરફાર નથી કર્યો કોઈ પણ પ્રકારનું કંઈ જ નહીં કર્યું ખાલી શું કર્યું વનના પાછળ લખ્યો અને આ ટુ કો સ્ક્ર ના આગળ લખ્યો તો ટુ કો સ્ક્વેર થી અને માઇનસ વન તો એના પર થોડો પાછળ લખી લે માઇનસ વન એમના એમ અને નીચેનું પદ શું કરીએ આપણે એમના એમ રાખીએ એટલે કોઈટા પછી શું થશે ટુ કો સ્ક્વેર થીટા માઇનસ વન આપણે જોઈશું કે બંને પદ કેવા થઈ ગયા સમાન થઈ ગયા તો શું થશે કેન્સલ થઈ જશે કમ્પ્લીટ આપણે એ જ કેન્સલ જ કરવાનું હતું તો બરાબર આપણને શું મળશે અહીંયા sin થીટા ભાગ્યા કોસ થીટા સાઇન ભાગ્યા કો શું થાય ટેન આપણને ખબર છે તો બરાબર આપણને મળી ગયું ટેન થી અને આપણી જમણી બાજુ તો બરાબર આપણે લખી દઈશું બરાબર જ એક આપણી જમણી બાજુ કમ્પ્લીટ તો અહીંયા આપણો સાતમ દાખલો પણ શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ફરીથી આપણે રિવાઇસ કરી દઈએ આપણે ડાબી બાજુ આપેલી હતી બરાબર કે જેની અંદર ઓલરેડી આપણને ડાબી બાજુ સાઇન અને કોસમાં જ આપેલી હતી કે જેને આપણે કસામાં કન્વર્ ના કરી શકીએ તો આપણે શું કર્યું કર્યુંથી ઉપરથી સાઇન કોમન લીધો નીચેથી કોસ કોમન લીધો તો ઉપર આપણી પાસે શું શું વધશેથી સાઇન નીકળી ગયું તો વધશે વન અને ટુ એમને એમ રહેશે અને સાઇન્ક્વેર માંથી સાઈન નીકળી તો શું વચ્ચે સાઇન સ્ક્વેર વધશે બરાબર સાઇન ઘનમાંથી એક સાઇન કોમન નીકળેલો પછી સાઇન સ્ક્વેર બરાબર આ નીચે એવી રીતના આપણે એક બીજું પદ મળ્યું આપણે શું કરીએ વન માઇનસ ટુ ડાયરેક્ટ માઇનસ વન કરવાનું નહીં કારણ કે ટુ જે રે એ સાઇન સ્કવેર જોડે ગુણાકારમાં છે બરાબર પછી આપણે સાઇન સીટા ના એમના એમ રાખ્યા વન ના પણ એમના એમ રાખ્યા 2 ટુ ના પણ એમ રાખ્યો માઇનસ ટુ પછી જે સાઇન સ્કવેર જીતા બરાબર શું લખી શકાય સાઇન્કવેર પ્લસ કો સ્કવેર વન તો સાઇનક્વેર જતા શું લખી શકાય વન માનસ કો તો આપણે લખ્યું વન માઇનસ કો પછી જે ટુ હતો ત્યાં જોડે ગુણાકારમાં તો આપણે બેના અંદર ગુણતા તો શું થશે બે ગુણ્યા એક લખ્યું થશે બે પછી આ માઈનસ માઈનસ થશે પ્લસ એટલે આપણે કર્યું પ્લસ અને બે ગુણ્યા કો એટલે શું અને નીચેના પદના આપણે શું કર્યું એમના એમ જ રાખ્યું પછી આપણે શું કર્યું આ ટુ જે રહ્યા આ જોડે ગુણાકારમાં હતા પણ આ તો આ જોડે કેવા તો સરવાળામાં તો બરાબર તો આપણે શું કર્યું આ એમને એમ રાખ્યું અને વન માઇનસ ટુ એટલે શું છે -1 વન તો આપણે કર્યું વન આ પદ એમનું એમ અને આપણે શું કર્યું પછી માઇનસ વન પાછળ લખ્યું અને ટુ ના આગળ લખ્યું તો ટુ કોસ્પેસીટા અને માઇનસ વન એવું એવું પદ આપણને નીચે મળેલું હતું જે આપણે શું કરી દીધું કેન્સલ કરી દીધું આપણે શું મળ્યું sin cos કોસ એટલે આપણે જવાબ શું મળ્યું ટેન θ અને આપણે જવાબ શું લાવવાનો હતો કારણ કે આપણી જમણી બાજુ કઈ હતી tan θ તો બરાબર આપણે લખી દીધું જવાબ બા કે જેથી આપણે દાખલો આપણે શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો બરાબર સો આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર પાંચ છ અને સાત કમ્પ્લીટ કર્યા આશા રાખું છું કે તમને ત્રણે ત્રણ દાખલામાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે બરાબર અને જો કમ્પ્લીટ ખબર પડી ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજો જો કોઈ ડાઉટ હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ